આપણે આજે આપણા શિક્ષણ તરફ આગળ વધીએ. આ આગળના વિડીયોમાં તમે આમરો બેંક વિશે શીખી ગયા. આ આમરો બેંકમાં જોડાયેલી મહિલાઓ એક ઉદ્યોગ શરૂ કરવા માંગે છે, કેરીના રસનો. તો એમને કેટલીક વસ્તુની જરૂરિયાત છે અને એ વસ્તુ ખરીદવા માટે એમણે સૌથી પહેલાં કેટલો ખર્ચો કરવો પડશે. તો આપણે જોઈએ કે એમને કઈ વસ્તુની જરૂરિયાત છે, કેટલી જોઈએ છે અને તેનો કુલ ખર્ચ કેટલો આવે છે. મિક્સર ગ્રાઇન્ડર એકનો ભાવ છે 300 રૂપિયા. તો કેટલા જોઈએ છે? એક. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આ રીતે બોક્સ બનાવી લઈશું, એટલે કે આપણે જ્યારે કુલ ખર્ચો શોધવાનો આવે ત્યારે ગણતરીમાં આપણને તકલીફ પડે નહીં. અને આપણે કોઈ પણ સંખ્યા લખીએ તો એકમ, દશક, 100, 1000 અને 10000, તો આપણે એકમના સ્થાનથી એ સંખ્યા લખવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો 300 × 1 તો 3 × 1 = 3 અને 2 = 0. તો 0 0 3. હવે કેરીનો રસ સાચવવા માટે થર્મોકોલ ફ્રીઝ અને બોક્સ, તો એના એક વસ્તુની કિંમત છે 2000 રૂપિયા. તો એ લોકોને કેટલી જોઈએ છે? 20. તો 2 × 2 = 4 અને કેટલા ઝીરો આવશે? 1 2 3 4. તો 1 2 3 4 0 અને 2 2 4. બરાબર? મોટા તપેલા, તો એક તપેલાની કિંમત છે 1000 રૂપિયા. તો એવા એ લોકોને કેટલા જોઈએ છે? 4. તો 4 × 1 = 4 અને 3 = 0. 0 0 0 અને 4 × 1 = 4. હવે 3 અને 6, તો 3 અને 6 એકની કિંમત છે 300 રૂપિયા. એવા 20 જોઈએ છે. 3 2 6 અને 1 2 ને 3 0. 0 0 0 6. ડોલ, તો એક ડોલની કિંમત છે 75 રૂપિયા. એવી કેટલી ડોલ જોઈએ છે? 20. તો 75 × 2 = 150 અને 1 = 0. 0 0 1500. હવે આ જે સંખ્યા મળી છે, આપણો જે ખર્ચો આવ્યો છે, એ બધાને આપણે શું કરીશું? પ્લસ કરીશું. બરાબર? 0 0 3 ને 5 8 4 ને 6 10 10 ને 1 11 11 ને 1 વધી પડી 1 4 ને 1 5. તો ટોટલ ખર્ચો કેટલો થશે? 51 હજાર 800 રૂપિયા. તો મહિલા મંડળને આ ઉદ્યોગ શરૂ કરવા માટે કુલ કેટલો ખર્ચો થશે? 51 હજાર 800 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તો આગળ જોઈએ. જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. કેરીમાંથી જ્યારે એક કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે તેનું વજન કેટલું હોય છે? 1/3 જેટલું હોય છે. તેમણે એક મહિનામાં 6000 કિલો, કેટલી? 6000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ કેરીનો રસ તૈયાર થશે? હવે એમણે એક મહિનામાં 6000 કિલો કેરીનો મેંગો પલ્પ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. બરાબર? અને તેનું વજન કેટલું છે? 1/3 જેટલું. તો કેટલા આવશે? 6000 કિલો × એનું વજન કેટલું છે? 1/3 જેટલું. તો 3 2 6 એટલે કેટલા આવશે? 2000 કિલો. તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ તૈયાર થશે? 2000 કિલો. આગળ જોઈએ. મધુબેન પહેલા 6 કિગ્રા કેરી માટે ગણતરી કરી. કેરીની ખરીદી માટે 15 રૂપિયા પ્રતિ કિગ્રા, તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીના રસની ખરીદી માટે 70 રૂપિયા પ્રતિ કિગ્રા. જો આપણે કેરી ખરીદવી હોય તો 15 રૂપિયા અને જો કેરીનો રસ ખરીદવો હોય તો 70 રૂપિયા. બરાબર? આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા મેંગો પલ્પ કેરીનો રસ મળે. હવે આગળ આપણે જોઈ ગયા કે એક કેરીમાંથી જે રસ નીકળે તેનું વજન કેટલું છે? 1/3 જેટલું. બરાબર? તો આપણે કેટલા કિગ્રા કેરી છે? 6 કિગ્રા.
તો આપણે ગણતરી કરીએ, 6 × 1/3 6 એટલે આપણને 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ તો આપણને 2 કિગ્રા કેરીનો રસ મળશે. 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ 6 × શાના માટે ચૂકવવાની છે, કેરી માટે, તો 15 રૂપિયા એટલે 15 × 90. 1 કિગ્રા તૈયાર મેંગો પલ્પ કેરીનો રસ વેચતા મળતી રકમ 2 × હવે શું છે, મેંગો પલ્પ કેરીનો રસ એટલે 2 × 70 તો રસનો કિંમત કેટલી છે, 70 રૂપિયા એટલે 70 × 7 = 14 એટલે 140 રૂપિયા. તેથી જો 6 કિગ્રા કેરીમાંથી મેંગો પલ્પ કેરીનો રસ તૈયાર થાય તો આપણને મળતી રકમ ₹140 - 90 = 50 બરાબર. 140 માંથી 90 માઇનસ કરીએ તો આપણને મળશે 50 રૂપિયા. પરંતુ જો આપણે 6000 કિગ્રા કેરી લઈ મેંગો પલ્પ કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ બરાબર ₹50 × 1000 બરાબર ₹50,000 એટલે કેટલો ફાયદો થાય, 1 મહિનામાં 50,000 રૂપિયા મળે. તો એ આપણે અનિતા, મેં પણ બીજી ગણતરી કરી, શોધ્યું કે દર મહિને 1500 કિગ્રા બરફની જરૂર પડશે, તેનો ભાવ ₹2 પ્રતિ કિલો છે. આમ બરફ 1500 × ₹2 બરાબર આપણને કેટલા બરફની જરૂર પડશે, 1500 કિલો બરફની જરૂર પડશે અને એનો ભાવ કેટલો છે, 2 રૂપિયા એટલે કે 1500 × 2 15 × 2 = 30 અને આ 2 = 0 તો કેટલા આવશે, 3000 રૂપિયા. તો આપણને બરફ માટેનો કુલ ખર્ચ કેટલો થશે, 3000 રૂપિયા અને પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું ₹3000. પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું માટે પણ આપણને 3000 રૂપિયાનો જ ખર્ચ થાય છે. તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ કેરીનો રસ વેચવાનો કુલ માસિક ખર્ચ બરાબર રૂપિયા કેટલા છે, બરફનો 3000 રૂપિયા પ્લસ બીજા રિક્ષા ભાડું અને પેકિંગ માટેનો ખર્ચ કેટલો છે, ₹3000. આથી ટોટલ રૂપિયા કેટલો ખર્ચ થશે, 3 × 3 = 6 એટલે કે 6000 રૂપિયાનો ટોટલ ખર્ચ થશે. હવે આગળ આપણે જોઈ ગયા બરાબર કે આપણને નફો કેટલો થાય છે, મહિને 50000 રૂપિયા. આથી બેંકમાં જમા થતી રકમ બરાબર ₹50000 માઇનસ ₹6000. 50000 માંથી 6000 જશે એટલે કેટલા બચશે, ₹44000. એટલે દર મહિને કેટલાનો ફાયદો થશે, ₹44000 આમળો બેંકને ફાયદો થશે. આજે આપણું આ ફકરણ અહીંયા પૂર્ણ થયું. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો, બાય. ઘરમાં રહો, સુરક્ષિત રહો.